નમસ્કાર. શ્રદ્ધાની સરવાણી અને આસ્થાના અજવાળા સાથે ધર્મભક્તિની યાત્રાની હું છું આપની સહયાત્રી ખ્યાતિ. શ્રી હરિના વિવિધ મંદિરોના આપે દર્શન તો કર્યા જ હશે, પણ આજે અમે આપને શ્રી હરિના વિવિધ અવતારોની ગાથા જણાવીશું, સાથે કરાવીશું તે તમામ સ્વરૂપના અનોખા મંદિરના દર્શન. શ્રી હરિના સૌથી પહેલું મંદિર અને શ્રી હરિના સૌથી છેલ્લા કલ્કી અવતાર મંદિરના પણ આપને કરાવીશું દર્શન. શ્રી હરિ વિષ્ણુના અત્યંત મોહક અવતારના પણ આજે આપને દર્શન કરાવી વિશેષ રજૂઆત ધર્મના જ્ઞાન સાથે ભક્તિનો પથ ધર્મ ભક્તિ. શ્રી હરિ વિષ્ણુના તો અનેક મંદિરોના આપે દર્શન કર્યા હશે, પણ કોઈ તમને પૂછે કે આ ધરા પર શ્રી હરિ વિષ્ણુનું સૌથી પહેલું મંદિર કયું, વિચારમાં પડી ગયા ને? પણ ધર્મ ભક્તિના માધ્યમ થકી આજે તમે શ્રી વિષ્ણુના સૌથી પહેલા મંદિરના દર્શન કરી શકશો. આજે આપને લઈ જઈ રહ્યા છીએ તામિલનાડુના કાંચીપુરમ, કે જ્યાં શ્યામવર્ણી ચતુર્ભુજ વિષ્ણુ ભક્તોને આપી રહ્યા છે મંગળકારી દર્શન. વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ. જગતના પાલનહારના દર્શન, લક્ષ્મીપતિ ભગવાન નારાયણના દર્શન, આધિ વ્યાધિ ઉપાધિ માંથી મળશે મુક્તિ, દર્શન માત્રથી થશે ભક્તોનો બેડો પાર, વૈષ્ણવોની પરમ આસ્થાનું કેન્દ્ર. આજની ધર્મભક્તિની દર્શન યાત્રામાં આપને આજે લઈને આવ્યા છીએ તમિલનાડુ. જગતના આધિપતિ ત્રિદેવોમાં ભગવાન વિષ્ણુનો છે અપરંપાર મહિમા. જ્યારે જ્યારે પૃથ્વી પર આસુરી તત્વોનો ત્રાસ વધ્યો, ત્યારે ત્યારે ભગવાન વિષ્ણુએ દરેક યુગમાં ધારણ કર્યો છે અવતાર, અને અસુરોના ત્રાસમાંથી દેવો અને મનુષ્યોને ભયમુક્ત કરી તેમનું કર્યું છે કલ્યાણ. કાંચીપુરમમાં કલ્યાણકારી સ્વરૂપના દર્શન, ભગવાન વિષ્ણુનું અત્યંત ભવ્ય મંદિર શ્રી વરદરાજમ પેરુમલ મંદિરના દર્શન. ત્યારે આજની ધર્મભક્તિની આ યાત્રામાં જગતના પાલનહાર એવા ભગવાન વિષ્ણુના અનોખા મંદિરના કરાવી રહ્યા છીએ પાવનકારી દર્શન. કહેવાય છે કે આ તીર્થ સ્થળ વૈષ્ણવોની પરમ આસ્થાનું કેન્દ્ર છે અને પવિત્ર સ્થાનક આવેલું છે તમિલનાડુના કાંચીપુરમમાં. કાંચીપુરમમાં આવેલું છે ભગવાન વિષ્ણુનું અનોખું અને અત્યંત ભવ્ય શ્રી વરદરાજમ પેરુમલ મંદિર. ભગવાન વિષ્ણુની શ્યામવર્ણની સુંદર પ્રતિમા, ચતુર્ભુજધારી ભગવાન વિષ્ણુના કરો દર્શન, પૌરાણિક મંદિરની સાથે પ્રભુના મંગલકારી દર્શન. ભગવાન વિષ્ણુનું આ મંદિર દક્ષિણ ભારતમાં અત્યંત પ્રસિદ્ધ છે અને આ મંદિરમાં ભગવાન વિષ્ણુની શ્યામવર્ણની ઊભી પ્રતિમાના થાય છે કલ્યાણકારી અને મંગલકારી દર્શન. મસ્તક પર વૈષ્ણવ તિલક અને ચતુર્ભુજમાં શંખ ચક્ર ગદા અને પદ્મના થાય છે સૌ કોઈને દર્શન. મનાય છે કે ભગવાન વિષ્ણુનું આ સૌથી પૌરાણિક અને પ્રથમ મંદિર છે. શહેરના તમામ મંદિરોમાં આ મંદિરને પ્રાપ્ત થઈ છે પ્રથમ માન્યતા. ભક્તોના વહારે આવીને જગતના કલ્યાણ અર્થે શ્રી હરિએ ધર્યો વિવિધ અવતાર, જેમાં કુર્મ અવતારનો છે પણ વિશેષ મહિમા. શું તમે કુર્મ અવતાર સ્વરૂપ બિરાજિત હોય તેવા કોઈ મંદિરના દર્શન કર્યા છે ખરા? તો આવો આપને લઈ જઈએ આંધ્રપ્રદેશના શ્રી કુકલમ. કહેવાય છે કે શ્રી હરિના કુર્મ અવતારના જો તમે દર્શન કરશો તો આપને મહાલક્ષ્મીના આશીર્વાદ પણ પ્રાપ્ત થશે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે સેના
નારાયણ વાસુદેવ. જગતના પાલનહારના વિવિધ સ્વરૂપોમાં અને અવતારોમાં બીજો અવતાર છે કૂર્મ અવતાર. શ્રી કૃષ્ણ ગોવિંદ. શ્રી હરિએ કૂર્મ એટલે કે કાચબાનો અવતાર ધારણ કરી સમગ્ર સૃષ્ટિને મંગલ અને લક્ષ્મીજીનું અમૂલ્ય ફળ આપ્યું. દેવો અને દાનવોએ જ્યારે સમુદ્ર મંથનનો નિર્ણય કર્યો જેના માટે મંદ્રાચલ પર્વત અને નાગરાજ વાસુકીનો સહારો લેવામાં આવ્યો. આ સમયે મંદ્રાચલ પર્વતને ઉખાડીને જ્યારે સમુદ્રની અંદર ફેંક્યો તે સમયે મંદ્રાચલ પર્વત ડૂબવા લાગ્યો. ભગવાન નારાયણે આ સમયે કાચબાનો અવતાર ધારણ કર્યો અને પોતાની પીઠ પર મંદ્રાચલ પર્વતને ધારણ કરી અને ઉપર લાવ્યા. અને કુર્મની આકૃતિ પર સ્થિર કરી ફરી સમુદ્ર મંથન શરૂ કર્યું, જેમાંથી અનેક વસ્તુઓ નીકળે છે, જેમાં લક્ષ્મીજી નીકળે છે ત્યારે તે શ્રી હરિને વરે છે અને ત્યારબાદ સૌ કોઈ આતુરતાથી જેની રાહ જોતા હતા તે અમૃત કળશની પ્રાપ્તિ થઈ. અમૃત રસનું પાન કરીને દેવો અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. આ પરિસ્થિતિને સ્થિર કરવા માટે ભગવાન વિષ્ણુએ ધારણ કર્યું મોહિની સ્વરૂપ. આ સમયે દાનવોને મોહિત કરી દેવોએ અમૃતનું રસપાન કરીને અમરત્વની કરી પ્રાપ્તિ. આ રીતે ભગવાન વિષ્ણુએ કુર્મ અવતાર ધારણ કરીને દેવી દેવતાઓની કરી સુરક્ષા. આજની ધર્મ ભક્તિની યાત્રામાં આપને લઈને આવ્યા છીએ આંધ્ર પ્રદેશ. આંધ્ર પ્રદેશના શ્રી કકુલમથી નજીવા અંતરે આવેલું છે ભગવાન વિષ્ણુના કુર્મ અવતારનું અનોખું મંદિર. આ મંદિરને અહીંયા ઓળખાય છે શ્રી કુર્મમ મંદિર તરીકે. શ્રી કુર્મમ મંદિર તરફનો દિશા નિર્દેશ કરતો સ્તંભ પણ અહીં આપને રસ્તા પર જોવા મળશે, તેમજ બેનરોમાં પણ મંદિરની વિગતોમાં કાચબાઓ અને કુર્મ અવતારના ચિત્રો પણ મંદિરની નજીક જોવા મળે છે. સ્વયંભૂ કુર્મ સ્વરૂપના કરો દિવ્ય દર્શન. કાચબારૂપી પથ્થરની અનોખી આભા. કુર્મ સ્વરૂપે ભગવાન વિષ્ણુના સાક્ષાત દર્શન. દર્શન માત્રથી હરિ ભક્તોનો બેડો થશે પાર. આ મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની કોઈ મૂર્તિ કે પ્રતિમાના નથી થતા હરિભક્તોને દર્શન, પરંતુ અહીંયા તો સૌ કોઈને થઈ રહ્યા છે ભગવાન વિષ્ણુના કુર્મ સ્વરૂપ એટલે કે કાચબારૂપી પથ્થરના દિવ્ય દર્શન. કહેવાય છે કે અહીંયા ભગવાન વિષ્ણુ સ્વયંભૂ કુર્મ સ્વરૂપે બિરાજ્યા છે, તેથી અહીંયા ભક્તોને થઈ રહ્યા છે સ્વયંભૂ કુર્મ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અદ્ભુત દર્શન. અહીંયા કાચબાનો મુખારવિંદ અને તેની ઢાલના અનોખા દર્શન સૌ કોઈને કરી દે છે મંત્રમુગ્ધ. કુર્મ સ્વરૂપના ભગવાન વિષ્ણુના આ મંદિરના દર્શન કરવાનો છે સવિશેષ મહિમા. અહીંયા ખાસ કરીને વૈષ્ણવો ઉપરાંત દૂર દૂરથી કુર્મ સ્વરૂપના દર્શનાર્થે પધારે છે અનેક ભાવિક ભક્તો. સ્પેશિયલ રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, આંધ્ર પ્રદેશ. ધર્મ ભક્તિમાં શ્રી હરિ વિષ્ણુના વિદ્વિધ અવતારોમાં સૌથી મોહક સ્વરૂપ હોય તો તે છે મોહિની સ્વરૂપ. પણ આ સ્વરૂપના મંદિરનો મહિમા પણ ઘણો જ નિરાળો છે, કારણ કે આ મંદિરના આપ દર્શન કરશો તો આપને ખ્યાલ આવશે કે અહીં શ્રી હરિ વિષ્ણુને સજાવવામાં આવે છે
નારીનો શણગાર. જી હા, શ્રી હરિ વિષ્ણુને અહીં સાડી પહેરાવીને મોહિની જેવા જ સજાવવામાં આવે છે સાજ શણગાર. અચ્યુતમ કેશવમ રામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિમ શ્રીધરમ માધવમ ગોપિકાવલ્લભમ જાનકી નાયકમ રામચંદ્રમ ભજે. 24 અવતારોમાં નારાયણનો મોહિની અવતાર. જ્યારે જ્યારે ભૂમિ પર આસુરી શક્તિનો ત્રાસ વધ્યો ત્યારે ત્યારે દરેક યુગમાં ભગવાન વિષ્ણુએ અવતાર્યો એક વિશેષ અવતાર. અચ્યુતમ કેશવમ સત્યભામ માધવમ શ્રીધરમ. સમુદ્ર મંથન સમયે દેવ અને દાનવો વચ્ચે ભયંકર ઘર્ષણ થયું. સમુદ્ર મંથનમાંથી કુલ 14 અલગ અલગ વસ્તુઓ નીકળી, જેમાં છેલ્લે 14મી વખત અમૃત કળશ લઈને ધન્વંતરી ભગવાન બહાર આવ્યા. ભગવાન વિષ્ણુએ દાનવોને મોહિત કરી પરાસ્ત કરવા અવતર્યો મોહિની અવતાર. મોહિની અવતાર ધારણ કરી સૌ પ્રથમ કપટ કરી દેવોને અમૃત પાન કરાવ્યું અને પોતાનું સ્થાન પરત અપાવ્યું. મોહિની સ્વરૂપ મંદિર. ભગવાન વિષ્ણુનું અનોખું સ્વરૂપ મોહિની સ્વરૂપ મંદિરના કરો દર્શન. મોહિની સ્વરૂપે બિરાજ્યા ભગવાન વિષ્ણુ. ભગવાન વિષ્ણુના દરેક અવતારોમાં મોહિની અવતાર ખૂબ જ અલગ છે. આજે ધર્મભક્તિની દર્શન યાત્રામાં લઈને આવ્યા છીએ દક્ષિણ ભારત. દક્ષિણ ભારતના આંધ્રપ્રદેશ રાજ્યના ઈસ્ટ ગોદાવરી જિલ્લાના રયાલી ગામમાં આવેલું છે ભગવાન વિષ્ણુનું મોહિની અવતારનું સુંદર મંદિર. શંખ, ચક્ર, ગદા અને પદ્મધારી મૂર્તિ, ચતુર્ભુજધારી ભગવાન વિષ્ણુના દર્શન, ભક્તોની અતૂટ આસ્થાનું બન્યું કેન્દ્ર. અહીંયા સૌ કોઈને થાય છે સાડીના વસ્ત્રોમાં સજ્જ ભગવાન મોહિની સ્વરૂપના દિવ્ય દર્શન. તેમજ શંખ, ચક્ર, ગદા અને પદ્મ એમ ચતુર્ભુજધારી ભગવાન વિષ્ણુની અત્યંત સુહામણી મૂર્તિના થાય છે સૌ કોઈને પાવનકારી દર્શન. આ મંદિરમાં મોહિની સ્વરૂપમાં ભગવાન વિષ્ણુના દર્શન કરી ભક્તો કરે છે ધન્યતાનો અહેસાસ. સ્પેશિયલ રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, આંધ્ર પ્રદેશ. ધર્મ ભક્તિમાં ભક્તોના કલ્યાણ અર્થે શ્રી હરિએ અવતારો ધર્યા, પણ વિષ્ણુનો હજુ એક અવતાર શેષ રહ્યો છે અને તે છે કલ્કી અવતાર. પણ એ અવતારનું મંદિર આ ધરતી પર હયાત છે. આવો આપને પણ જણાવીએ આખરે શું છે આ મંદિરનો મહિમા. ભારતના કયા વિસ્તારમાં આવેલું છે કલ્કી અવતારનું મંદિર? ભગવાન વિષ્ણુનો કલ્કી અવતાર. ક્યાં આવેલું છે કલ્કી મંદિર? વિશ્વનું સૌ પ્રથમ કલ્કી ભગવાનનું મંદિર. ધર્મભક્તિની દર્શન યાત્રામાં આજે આપને લઈને આવ્યા છીએ જયપુર, કે જ્યાં આવેલું છે ભગવાન વિષ્ણુના અવતાર એવા કલ્કી અવતારનું અતિ પૌરાણિક અને ભવ્ય મંદિર. શ્રી કૃષ્ણ ગોવિંદ
અરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવ. ભગવાન વિષ્ણુના કલ્કી અવતારનો પણ છે વિશેષ મહિમા. પુરાણોમાં જણાવ્યા પ્રમાણે મનાય છે કે ભગવાન વિષ્ણુ કળિયુગના અંતમાં આ અવતાર ધારણ કરશે અને આથી જ આ મંદિર અન્ય દેવી દેવતાઓના મંદિરથી અલગ, ખૂબ જ અલગ મહિમા ધરાવે છે. આ મંદિર વિશે કહેવાય છે કે જયપુરના સ્થાપક સવાઈ જયસિંહજી, કે જેઓ પોતે જ્યોતિષના જ્ઞાતા હતા અને તેમણે જયપુર નગરને વસાવતા પહેલા કલ્કી ભગવાનના આ મંદિરનું કરાવ્યું હતું નિર્માણ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે. માનવામાં આવે છે કે સમગ્ર વિશ્વમાં ભગવાન કલ્કીનું આ સૌ પ્રથમ મંદિર છે કે જ્યાં કલ્કી ભગવાનના અવતરણ પહેલાથી જ પૂરા વિધિ વિધાન સાથે કલ્કી મહારાજની કરાય છે પૂજા આરાધના. કહેવાય છે કે અધર્મીઓના વિનાશ માટે ભગવાન શ્રી વિષ્ણુ આ પૃથ્વી પર અવતરશે ત્યારે તેઓ શ્વેત અશ્વ પર સવાર થઈ આવશે અને તેમના એક હાથમાં ચમકતી તલવાર અને બીજા હાથમાં પોપટ હશે. કલ્કી ભગવાનનું અતિ સુંદર મંદિર, વાસ્તુ શિલ્પકલા માટે પ્રસિદ્ધ મંદિર, શ્રીયંત્રના આકારનું દિવ્ય મંદિર, ઉત્તર ભારતમાં આવેલું કલ્કી અવતારનું આ મંદિર તેના વાસ્તુ અને શિલ્પકલા માટે પણ એટલું જ પ્રસિદ્ધ છે. સૌભાગ્ય, ધન અને વૈભવને પ્રાપ્ત કરવા માટે શ્રીયંત્રની પૂજાનું છે મહાત્મ્ય, ત્યારે શ્રીયંત્રના આકારમાં જ આ મંદિરનું કરાયું છે નિર્માણ અને આથી જ આ મંદિરમાં દર્શન કરવા આવતા ભક્તોની સર્વે પ્રકારની દરિદ્રતા દૂર થતી હોવાની છે માન્યતા. શ્રી કલ્કી મહારાજના કરો મંગલકારી દર્શન. મહારાજા સ્વરૂપે બિરાજમાન શ્રી કલ્કી ભગવાન. શ્રી કલ્કી મહારાજ અપાવશે શ્રી વિષ્ણુની વિશેષ કૃપા. શ્રી કલ્કી મહારાજ સંગ બિરાજ્યા લક્ષ્મીજી. લક્ષ્મીજીની મનમોહક પ્રતિમાના કરો દિવ્ય દર્શન. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં સ્થાપિત ભગવાન કલ્કીની ધવલ વર્ણની અનોખી મૂર્તિ સૌ કોઈનું મન મોહી લે તે પ્રકારે કંડારાઈ છે, તેમજ રાજાધિરાજ સ્વરૂપે અહીંયા બિરાજમાન છે કલ્કી મહારાજ. જેમ એક રાજાને શોભે તેવા સુંદર વસ્ત્રોથી સુશોભિત છે ભગવાન કલ્કીનું સ્વરૂપ. અહીંયા કલ્કી મહારાજ સંગ બિરાજ્યા છે માતા લક્ષ્મીજી, જેની મનોહર પ્રતિમાના ભક્તો દર્શન કરી અનુભવે છે ધન્યતા. સાથે જ શ્રી કૃષ્ણના બાળ સ્વરૂપના પણ અહીં થઈ રહ્યા છે સુંદર દર્શન. મંદિરની આ દિવાલો ઉપર સુંદર કલાત્મક અને ચિત્ર કારીગરીનો ઉત્તમ નજારો અહીંયા પધારતા ભક્તોને જોવા મળે છે, જે આ મંદિરની શોભામાં ચાર ચાંદ લગાવે છે. આ મંદિરમાં દિવસમાં 7 વખત ભગવાન કલ્કીની પૂજાનું કરાયું છે વિધાન. ખાસ કરીને ગુરુવારના રોજ મંદિરમાં બહોળી સંખ્યામાં દર્શનાર્થે પધારે છે દૂર દૂરથી વૈષ્ણવ ભક્તો. ભગવાન વિષ્ણુનું કલ્કી અવતારનું સુંદર મંદિર, શ્વેત અશ્વની મૂર્તિના દર્શન, તેમજ કલ્કી સ્વરૂપનું આ ભવ્ય અને પૌરાણિક મંદિર અહીંયા વધારતા ભક્તોના દિલમાં વસી જાય તેવું છે. આથી જ અહીંયા એક સાથે અનેક દેવી દેવતાઓના પણ દર્શન થતા હોવાથી ભક્તો પણ જીવનમાં અનેરી શાંતિનો કરે છે અહેસાસ. સ્પેશિયલ રિપોર્ટ, ઈટીવી ન્યૂઝ, જયપુર. શ્રી હરિના અવતારો બની આજની અમારી વિશેષ રજૂઆત ધર્મ ભક્તિ. આપને કેવી લાગી તે અમને જરૂરથી જણાવજો. એટલું જ નહીં, આપની પાસે પણ આવા જ અનોખા મંદિરની માહિતી હોય તો ચોક્કસથી આપ અમને અમારા સરનામા પર કે ઈમેલ આઈડી પર મોકલાવી શકો છો. તો નોંધી લો અમારું સરનામું અને ઈમેલ આઈડી. ધર્મ ભક્તિ કાર્યક્રમ A101 કોમર્સ હાઉસ 5 કોર્પોરેટ રોડ પ્રહલાદનગર અમદાવાદ 380051. અમારું ઈમેલ આઈડી છે ધર્મભક્તિ@nw18.com.